પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો પર વેપારી હોય કે ગ્રાહક રૂપિયા 10ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરતા હોય છે, પરંતુ સરકારી નિયમ મુજબ આ ગુનો ગણાય છે અને રાષ્ટ્રદ્રોહ સહિતની કાર્યવાહી થઈ શકે છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં કેટલાય સ્થળો પર રૂપિયા 10ના ચરણે સિક્કાઓ નકલી ફરતા હોવાની અફવા જાગી છે અને તેના પરિણામે કેટલાક દુકાનદારો કે ગ્રાહકો કે સામાન્ય લોકો રૂપિયા 10નો સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોય છે. રૂપિયા 10નો સિક્કો હજુ પણ પ્રતિબંધિત નથી એટલે તેને ચાલુ ચલણ ગણી શકાય છે. આ પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય ચલણનું અપમાન ગણી દેશદ્રોહનો કેસ પણ નોંધાઈ શકે છે. રાષ્ટ્રનું કોઈ પણ પ્રકારનું ચલણ સ્વીકારવાનો ઇનકાર થઈ શકતો નથી. આ સિક્કાઓ સ્વીકારવાનો ઇનકાર કરનાર સામે રિઝર્વ બેંકમાં ફરિયાદ થઈ શકે છે, તેમજ RBI એક્ટ 1934 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.